ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023ની મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ 2023 ખુલ્લો મુકાયો. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત 2023ના પ્રથમ મેગા ઇવેન્ટ દ્વિદિવસીય કાર્યક્રમ જ્ઞાનોત્સવ 2023 એટલે લક્ષ અનેક સ્થાન એક આ અદ્ભુત વિશાળ વૈવિધ્યસભર જ્ઞાનોત્સવમાં આકર્ષક પ્રદર્શનો, વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ દ્વારા આ જ્ઞાનોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ જ્ઞાનોત્સવમાં વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પોતાનામાં સમાયેલ રચનાત્મક કળા અને સર્જનાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરશે. આ બે દિવસનો કાર્યક્રમ 17 જાન્યુઆરીથી શરૂ થયો 18 જાન્યુઆરી 2023ના સવારે 9 ને રાત્રે 9 વાગ્યા સુધી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે, જેમાં ડાકોર, બોરસદ, આણંદ, મોગરી, કરમસદ, ભાલેજ, ઉમરેઠ તેમજ આણંદ અને ખેડા જિલ્લાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાના બાળકોને આચાર્યગણ, શિક્ષકગણ, કર્મચારીગણ તેમજ વિદ્યાર્થીઓ મળીને 6000થી પણ વધુ મુલાકાતીઓ તેમજ CVM યુનિવર્સિટીની ઘટક સંસ્થાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનોત્સવના આ કાર્યક્રમમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ટ્રાવેલ એક્સપો, ટેકનોલોજીકલ મોડલ, ફાર્મ્યુસ્ટિકલ, આર્કિટેક્ચરલ, સાયકોલોજીકલ, બાયોટેક મોડેલ તેમજ મુખ્ય પ્રદર્શન સાથે સાથે માર્ગદર્શન શિબિર તેમજ ટેકનો સ્ક્વેર તથા સાયન્સ ક્વિઝ, એન્ક્વેસ્ટા, બોલિવૂડ ક્વિઝ, ફ્રૂટ વિધાઉટ ફાયર, મોકડેલ મેકિંગ, પિક્સનરી જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ. માત્ર એટલું જ નહીં, સાથે સાથે આવનારા તમામ મુલાકાતીઓ આયુર્વેદિક અને ન્યુટ્રિશનલ એસેસમેન્ટ ટેસ્ટ પણ લેવા તેનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓના સાયકોમેટ્રિક ટેસ્ટ અને એસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ કુશળતા, રૂચિઓ, મૂલ્યો, વ્યક્તિત્વ લક્ષણો ઓળખી તેઓની જરૂરત અનુરૂપ કારકિર્દી શોધવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણયાત્મક ભાગ ભજવ્યો હતો. ધોરણ 8-10, 11-12 સ્નાતક સ્તરના વિદ્યાર્થીઓએ આ વિવિધ મૂલ્યાંકનોમાં ભાગ લીધો હતો. જ્યારે વિદ્યાર્થીઓને તેઓની નિપુણતા દ્વારા સુંદર પ્રદર્શની ખાતે રજૂ કરી પોતાનામાં છુપાવાયેલી પ્રતિભાશક્તિના માધ્યમથી વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લઈ વિજય મેળવી પ્રોત્સાહિત કરવાના હેતુરૂપે આકર્ષક ઇનામો, સર્ટિફિકેટ તેમજ રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેમાં રાષ્ટ્રીય તેમજ રાજકીય કક્ષાની અનેક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મને આ જે જ્ઞાનોત્સવ 2023માં આપણે અહીંયા સ્ટોલ કર્યો છે, કઈ કોલેજમાંથી પાર્ટિસિપેટ થયા છો અને શું મિશન છે અહીંયા? મારું નામ સ્વાતિ રાજા છે અને હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સીસમાં ઇંગ્લિશ ફેકલ્ટી છું અને CVMU દ્વારા આયોજિત જ્ઞાનોત્સવમાં હું કાઉન્સેલિંગ ટીમને રિપ્રેઝેન્ટ કરું છું, ફેકલ્ટી ઓફ આર્ટ્સ. અને અહીંયા બધી સ્કૂલ્સ અને 9th, 10th, 11th, 12th છોકરાઓ આવીને પોતાના ફ્યુચરનું નોલેજ લેવા માટે આવ્યા છે કરવા, અને કાઉન્સેલિંગ ટીમવાળા અમે બધા ટીચર્સ એ લોકોને કોલેજ આપીએ છીએ કે કઈ ફિલ્ડમાં શું લેવું જોઈએ, એનું શું આગળ કરવું છે, એની માટે કઈ કોલેજ એ લોકો માટે બેસ્ટ છે. આર્ટ્સ કોલેજ હિસાબે અમે એ લોકોને નોલેજ આપીએ છીએ કે એ લોકોને કયા સબ્જેક્ટ લેવા જોઈએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા છોકરાઓમાં ભીડ છે, બધા આવીને પૂછે છે કે અમારે આગળ જોઈને આ કરવું હોય તો અમારે શું લેવું જોઈએ, શું નહીં, જેના માટે જ આનું આયોજન થયું છે. આપના આયોજન વિશે શું અભિગમ છે? મેડમ, આઈ થિંક આ બહુ જ પોઝિટિવ છે. છોકરાઓને ખબર પડવી જોઈએ કે આગળ જતાં એ લોકોને કઈ ફિલ્ડમાં એડમિશન લેવું જોઈએ, કેમ કે આજકાલના છોકરાઓ બહુ જ સ્માર્ટ છે અને એ લોકોને ખબર છે કે આગળ જઈને એ લોકોને શું કરવું છે. તો આવું કંઈ પ્રોગ્રામનું આયોજન હોય તો એમાં એ લોકોને અમે ગાઈડ કરી શકીએ સાથે રીતના કે કઈ રીતે આગળ વધવું. જી સર, એવું કહેવાય છે કે જ્ઞાન દુનિયાનું એટલું બધું ઊંડું છે, વિસ્તૃત છે અને અગાધ છે,
કે આપણને જો 100 વર્ષની 100 જિંદગી મળે તો પણ એક જ્ઞાનને આપણે પામી શકીએ નહીં, એની પ્રતીતિ આ બધા વિવિધ ડોમની મુલાકાત લીધી ત્યારે થઈ. વિવિધ ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા છે કે જે વિદ્યાર્થીઓને એમની માનસિક કેળવણી માટે અને ભવિષ્યમાં પણ આર્થિક ઉપાર્જન માટે ઉપયોગી થઈ પડે એવી વિવિધ પ્રવૃત્તિ ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી અને ચારૂતર વિદ્યામંડળના ઉપક્રમે અહીં યોજવામાં આવી છે. તો આયોજક ડૉક્ટર મેહુલ પટેલ અને ભીખુભાઈ સાહેબ, શાંતિભાઈ સાહેબ, મનીષભાઈ, વિશાલભાઈ એ સૌને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં અન્ય કોલેજો પણ આનું અનુકરણ કરે એવું અમે ઈચ્છીએ છીએ. થેન્ક યુ. 2023ની મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ 2023 કાર્યક્રમમાં નવીન પ્રોજેક્ટ ગેલેરી અને સ્ટાર્ટઅપ ઝોનમાં ઉભરતા સ્ટાર્ટઅપ્સ, આઈપીઆર સપોર્ટ, શાળાના વિદ્યાર્થીઓના નવા ક્રિએટિવ આઈડિયા તેમજ પ્રોજેક્ટ ફંડિંગ, મહાનુભવો દ્વારા રજૂ થયેલા કરાયેલા પ્રવચનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હોંગ સ્વર્ગ, પેપર ક્રાફ્ટ અને ટેટુ, એવર્જન્સનની ભરતી, બોલ ફાયર, ક્લિપ ટેક ટુ શ્રેષ્ઠ કોણ જેવી સ્પર્ધાઓ પણ રજૂ થશે. એટલું જ નહીં, અન્ય આકર્ષણોમાં ડિબેટિંગ ક્વાટ, જેમાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે ક્વાટમાં ચાલી રહેલા કેસનું પ્રેઝન્ટેશન કરી પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત લોકોને સમજાવ્યા હતા. વધુમાં ફાઇન આર્ટ ગેલેરી, સેલ્ફી ઝોન, બ્લડ ગ્રુપ, BMI ચેકિંગ, ન્યુટ્રિશન એસેસમેન્ટ દ્વારા પોતાના વજન અને ઊંચાઈના પ્રમાણમાં જરૂરી પોષક તત્વો અને ચરબીના પ્રમાણનું પૃથ્થકરણ જાણીને યોગ્ય આહાર શૈલી વિષયક માહિતી આપી હતી. આયુર્વેદિક ટીમ દ્વારા વિવિધ રોગોના ઉપચારમાં વપરાતા ઘરેલુ ઉપચારની માહિતી પણ આપવામાં આવશે, તેમજ આયુર્વેદિક ડૉક્ટર સાથે પરામર્શ મેળવી શકાશે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ફ્રૂટ ડ્રોન, તંત્રજ્ઞાન, પતંગ ઉત્સવ વગેરે જુદા જુદા પ્રકારના નિઃશુલ્ક લાભો મેળવ્યા હતા. જ્ઞાનોત્સવ 2023 રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ચારૂતર વિદ્યામંડળ અને યુનિવર્સિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચારૂતર વિદ્યામંડળના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ, વાઇસ પ્રેસિડન્ટ મનીષભાઈ પટેલ, સેક્રેટરી SG પટેલ, માનદ સહમંત્રી RC તલાટી, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ આ જ્ઞાનોત્સવની સફળતા માટે શુભેચ્છાઓ સાથે વધુમાં વધુ જાહેર જનતાને મુલાકાત લેવાનું જણાવ્યું હતું. મંડળ અને યુનિવર્સિટીના વિવિધ હોદ્દેદારો, કર્મચારીઓ, કોલેજના આચાર્યો, અધ્યાપકો વગેરે આ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. તમારું નામ, તમે કઈ શાળામાંથી આવ્યા છો અને તમારો અહીંનો અનુભવ કેવો રહ્યો છે તેના વિશે આપ શું કહેશો? મારું નામ બીનાબેન પટેલ છે અને હું જ્ઞાનિકના વિદ્યાલય મુગરીમાંથી આવું છું અને મારા જે બધા જ વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા આગળ 9મા ધોરણના લઈને આવી છું અને તે લોકોએ ખૂબ જ અહીંયા આગળ મજા કરી છે, કારણ કે સાયન્સને લગતા, SSને લગતા, લોને લગતા, મેથ્સને લગતા ઘણા બધા સરસ સરસ એવા પ્રોજેક્ટ્સ છે જે લોકોએ એન્જોય પણ કર્યા છે, સાથે સાથે ક્વિઝ છે જે પણ રમ્યા છે અને અહીંયા આગળ એ લોકોએ ખૂબ જ મજા કરી છે અને ઘણું બધું નવું નવું શીખવા મળ્યું છે. ઇનફેક્ટ અમને એઝ અ સાયન્સ ટીચર ઘણું બધું જાણવા પણ મળ્યું છે, જેથી અમે આવતા વર્ષોમાં અમારા જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે સાયન્સ ડેના વખતે અથવા તો સાયન્સ ફેર વખતે એમાંથી ઇન્સ્પાયર થઈને ઘણા બધા પ્રોજેક્ટ બનાવી શકીએ. ખૂબ જ સરસ થયું. અને કેટલા બાળકો તમારી સાથે આવ્યા હતા અને તમને બાળકો શું, બાળકોનો અભિપ્રાય આપને કેવો મળ્યો? 65 જેટલા બાળકો લઈને અમે આવ્યા હતા અને બધા જ બાળકો અહીંયા આગળ આવી અને ખૂબ જ ખુશ છે અને તેમને પણ ઘણું બધું જાણવા મળ્યું છે. તમારું નામ, તમે કઈ શાળામાંથી આવ્યા છો અને તમારો અહીંનો અનુભવ કેવો રહ્યો છે તેના વિશે આપ શું કહેશો? મારું નામ બીનાબેન પટેલ છે અને હું જ્ઞાનિકના વિદ્યાલય મુગરીમાંથી આવું છું અને મારા જે બધા જ વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા આગળ 9મા ધોરણના લઈને આવી છું અને તે લોકોએ ખૂબ જ અહીંયા આગળ મજા કરી છે, કારણ કે સાયન્સને લગતા, SSને લગતા, લોને લગતા, મેથ્સને લગતા ઘણા બધા સરસ સરસ એવા પ્રોજેક્ટ્સ છે જે લોકોએ એન્જોય પણ કર્યા છે, સાથે સાથે ક્વિઝ છે જે પણ રમ્યા છે અને અહીંયા આગળ એ લોકોએ ખૂબ જ મજા કરી છે અને ઘણું બધું નવું નવું શીખવા મળ્યું છે. ઇનફેક્ટ અમને એઝ અ સાયન્સ ટીચર ઘણું બધું જાણવા પણ મળ્યું છે, જેથી અમે આવતા વર્ષોમાં અમારા જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે સાયન્સ ડેના વખતે અથવા તો સાયન્સ ફેર વખતે એમાંથી ઇન્સ્પાયર થઈને ઘણા બધા પ્રોજેક્ટ બનાવી શકીએ. ખૂબ જ સરસ રહ્યું.
અને કેટલા બાળકો તમારી સાથે આવ્યા હતા અને તમને બાળકો શું બાળકોનો અભિપ્રાય આપને કેવો મળ્યો? 65 જેટલા બાળકો લઈને અમે આવ્યા હતા અને બધા જ બાળકો અહીંયા આગળ આવી અને ખૂબ જ ખુશ છે અને તેમને પણ ઘણું બધું જાણવા મળ્યું છે. જી સર, આપનું નામ અને આ જ્ઞાનોત્સવમાં આપનો શું ભાગ છે અને આપે શું મેનેજમેન્ટમાં કામ કરી રહ્યા છો તે વિશે આજના દિવસનું જણાવશો? હા, મારું નામ ડૉક્ટર અમિત બલાણી છે અને હું અહીંયા પરામર્શ ઝોનમાં કરિયર સ્યુટેબિલિટીની જે બધી એક્ટિવિટીઝ છે આ દેખી રહ્યું છું. આ પરામર્શ ઝોનમાં છોકરાઓનો કરિયર સ્યુટેબિલિટી ટેસ્ટ, જો કે એક સાયન્ટિફિકલી મેથડ આધારિત એક ટેસ્ટ છે જેના છોકરાઓને 10th પછી શું કરવું છે, 12th પછી શું કરવું છે, આ બધી માહિતી અને કાઉન્સિલિંગ મળશે. આ પરામર્શ ઝોનમાં અમારે 10 અલગ અલગ ફેકલ્ટીઝ, બ્રોડલી કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, સાયન્સ, એન્જિનિયરિંગ, ફાઇન આર્ટ્સ, એના સિવાય યુપીએસસી, જીપીએસસી કરવી હોય તો આ બધું, અને ઇન્ટરનેશનલી અગર છોકરાઓને ઇન્ટરેસ્ટ છે અને બહાર જવાનું છે એની પણ એકદમ સારી એમને મદદ પણ મળશે અને કરિયર કાઉન્સિલિંગ પણ મળશે. સીવીએમ યુનિવર્સિટીને શું આપ કહેવા, આપણે આ જે કાર્યક્રમ કર્યો તે બદલ આપ શું કહેવા માગો છો? આ સીએમ યુનિવર્સિટી એક બહુ સારું જ્ઞાનોત્સવ 2 દિવસનો 17th અને 18th તારીખનો રાખ્યું છે અને આ જ્ઞાનોત્સવમાં બધી બધી અલગ અલગ એક્ટિવિટીઝ, જ્યાં SSIP કે જ્યાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કરી શકે છે, ગવર્મેન્ટની વેરિયસ સ્કીમ્સ, બૂટ કોટ, વેરિયસ કોમ્પિટિશન્સ, સાયન્સ ક્વેઝ, કરિયર કાઉન્સિલિંગ, સાયકોમેટ્રિક ટેસ્ટિંગ અને આ બધી કરીને એક જ્ઞાનના જે અલગ અલગ જે પણ પ્રતિરૂપ હોય છે બધા એમને છોકરાઓનો કે પેરેન્ટ્સને જાણવામાં મળશે. આ જ્ઞાનોત્સવમાં કઈ કઈ શાળાઓને કયા કયા પંથકમાંથી આવી રહ્યા છે બાળકો? અત્યારે 8th ઉપરથી 8th, 9th, 10th, 11th, 12th બધા મધ્ય ગુજરાતની અલગ અલગ સ્કૂલ્સના છોકરાઓ આવી રહ્યા છે. એમને માટે સીવીએમ યુનિવર્સિટી બસેસની સુવિધા પણ રાખી છે અને સવારમાં 9 થી રાતે 9 સુધી આ બધી એક્ટિવિટીનો આ આનંદ લઈ શકે. જ્ઞાનોત્સવથી બાળકો પર શું અસર પડશે, આમ કેવો પ્રતિભાવ મળશે? આ જ્ઞાનોત્સવથી છોકરાઓને એક જ જગ્યા અંડર વન રૂફ, અંડર ઓલમોસ્ટ 18,000 square feet એમને અલગ અલગ જે જ્ઞાનના અલગ અલગ જે રૂપ છે એની બધી જાણકારી મળશે. કોમર્સ, લો, મેનેજમેન્ટ, સાયન્સ, એન્જિનિયરિંગ બધી જાણકારી અને એના સિવાય જે જ્ઞાનનો જે આનંદ છે ઇન ધ ફોર્મ ઓફ ક્વિઝ, ઇન ધ ફોર્મ ઓફ કોમ્પિટિશન, ઇન ધ ફોર્મ ઓફ સાઇટુન્સ, આ બધું પણ જાણવા મળશે. મારું નામ કૃપા ગાંધી, અમે સીવીએમ યુનિવર્સિટીમાં લો કોલેજમાંથી બિલોંગ કરીએ છીએ. અમે અહીંયા મૂટકોટનું સ્ટોર ક્રિએટ કર્યું છે જેમાં અમે એનું મૂટકોટનું રેપ્લિકા બનાવ્યું છે, જેમાં અમે જે ઓન ગોઈંગ કેસીસ હોય કે મર્ડર કેસ છે, રેપ કેસ છે, એવા બાળકોને એવા કેસીસ આપી અને એમને લો વિશે જાગૃત કરવા ઈચ્છીએ છીએ, જેનાથી બધા ઘણા બધા છોકરાઓ લો ભણે અને આપણી જે ન્યાયતંત્રની સિસ્ટમ છે એને વધારે સ્ટ્રોંગ બનાવે અને દેશમાં સહયોગ, દેશના વિકાસમાં સહયોગ આપે. આના દ્વારા આપ શું મેસેજ આપવા માંગો છો બાળકો? અમે મૂટકોટનું રેપ્લિકા બનાવ્યું છે એના દ્વારા અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા ન્યાયતંત્રમાં એવા લોકોની જરૂર છે જે લોકો એકચ્યુઅલી ચેન્જ લાવી શકે સિસ્ટમમાં અને ઇન્ડિયાનું યુથ એના માટે કેપેબલ છે. એના માટે આપણે અને આ યુથને જ જાગૃત થવું પડશે અને ચેન્જ માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે. જ્ઞાનોત્સવમાં ભાગ લઈને આપને કેવો અનુભવ રહ્યો? જ્ઞાનોત્સવમાં ભાગ લઈને અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે. ઘણી બધી સ્કૂલોના બાળકો અહીંયા આવી રહ્યા છે, એમનો ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ પણ વધી રહ્યો છે અને અમે સીવીએમ યુનિવર્સિટીના ખૂબ આભારી છીએ કે એમણે અમને આ મોકો આપ્યો, આ પ્લેટફોર્મ આપ્યું જેના થ્રુ અમે અહીંયા અમારી જાતને પ્રેઝન્ટ કરી શકીએ. તમારું નામ, તમે કઈ શાળામાંથી આવ્યા છો, તમારો અહીંનો અનુભવ કેવો રહ્યો? મારું નામ કુમાર સંકેત છે. અમે આરટીટીબીમાંથી સીવીએમ સંચાલિત જ્ઞાનોત્સવમાં આવ્યા છીએ. અહીંયા અમે ઘણું બધું જોયું, જેમ કે રમત ગમત છે, પછી અહીંયા માઇન્ડ આઈક્યુનું છે, ઘણું બધું છે. મને એ ઘણું બધું શીખવા માટે મળ્યું. મારે આગળ કરિયરમાં શું કરવું છે, કઈ જગ્યાએ જવું છે એ શીખવા માટે મળ્યું, જેથી ખૂબ જ સરસ છે અને મને ઘણો બધો જ્ઞાન મળ્યો અને મને એવું લાગ્યું કે આજે જે મને નથી ખબર ને એ પણ મને શીખવા માટે મળ્યું, જેથી ખૂબ જ સરસ આયોજન કર્યું છે સીવીએમએ. આપનું નામ અને ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા જે જ્ઞાનોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે, તો આપ કઈ સ્કૂલમાંથી બાળકો લઈને આવ્યા છો અને આજે કેવો અનુભવ રહ્યો? મારું નામ જીગીશા શાહ, હું ગોજો શારદા મંદિર પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપાલ છું.
અમે આજે બધી ચારુતર વિદ્યા મંડળની સ્કૂલોના પ્રિન્સિપાલો સાથે વિદ્યાર્થીઓને લઈને આ મુલાકાતે આવ્યા છે. સીવીએમ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ જ્ઞાનોત્સવ 2023ની આજે અમે મુલાકાત લીધી અને ખરેખર અમે અનુભવ્યું કે જ્ઞાનને વિજ્ઞાન સાથે જોડીને વ્યક્તિમાં રહેલી કળાનો સમન્વય કરેલ છે. અહીં આવીને વિદ્યાર્થી પોતાનું જ્ઞાન તો મેળવે જ છે, સાથે સાથે સાયકોમેટ્રિક જેવો ટેસ્ટ આપીને પોતાના માટે યોગ્ય કેરિયરની પસંદગી કરી શકે છે અને પોતાની પ્રતિભાને જાણી અને ભવિષ્યનું યોગ્ય આયોજન કરી શકે છે. આમાંથી એટલું સરસ એ લોકોને નાનપણથી જ એ આઈડિયાઝ મળે છે કે ભવિષ્યમાં એમને શું કરવું છે એ બાબતે સ્પષ્ટ થઈ શકે છે. અને એટલે જ અમે તો આ યુનિવર્સિટીના હોદ્દેદારોને પણ નિવેદન કર્યું છે કે એક દિવસ આના માટે વધારે, અને વિદ્યાર્થીઓને પણ હું અનુરોધ કરીશ કે 100% આ જ્ઞાનોત્સવની મુલાકાત લે અને એનો લાભ મેળવે. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ 2023 ભવિષ્યમાં દેશ માટે નવા વૈજ્ઞાનિકો, સંશોધકો અને સાહસિકોનું નિર્માણ કરવામાં સહાયક નિવડશે તેવું એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલો જ્ઞાનોત્સવ આ એક અનોખો પ્રસંગ છે, જેમાં ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. એ કૃતિઓની સાથે જ્ઞાન અને ગમ્મત એ બધાનો સહયોગ થાય એવા પ્રકારની વિશિષ્ટ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આણંદ અને ખેડા જિલ્લાના તમામ શાળાઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આ 2 દિવસના ઉપક્રમે મુલાકાત લેનારા છે. તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, તેમની શક્તિઓની પહેચાન થાય અને તેઓ ભવિષ્યમાં કેવી કારકિર્દી બનાવી શકે તે માટેનું માર્ગદર્શન મળી રહે એ માટેના અહીંયા પ્રયોગો અને આયોજન કરવામાં આવેલું છે. આશા રાખીએ કે આ 2 દિવસની અમારી આ જ્ઞાન યાત્રા, જ્ઞાનોત્સવ સર્વને માટે ઉપકારક બને એવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપું છું. પહેલે
Good night.